મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવસારીની નિર્ભયાને 6 માસ બાદ પણ ન્યાય નથી મળ્યો. દુષ્કર્મ અને હત્યામાં દીકરીના ન્યાય માટે તેની માતા આશા રાખીને બેઠી છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓની તપાસ છતાં આરોપી પકડથી બહાર છે. ઓએસએસ સંસ્થામાં કંઈ અજુગતું બન્યાનો માતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે સંસ્થાની વાત જાણી જતાં દીકરીને લટકાવી દીધી હોવાનો આક્ષેપ તેની માતા દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે દીકરીનો કોલ રેકોર્ડિંગ જાહેર કરી માતાએ વ્યથા ઠાલવી હતી. ત્યારે નિર્ભયા દુષ્કર્મ બાદ નવી જિંદગી શરૂ કરવા ઈચ્છતી હતી. અપઘાત અગાઉ નિર્ભયાએ સુરતમાં નોકરી મેળવવા પણ કોલ કર્યો હતો. ત્યારે નિર્ભયા દુષ્કર્મ બાદ પણ મજબૂત જણાતી હતી, પરંતુ ક્યાંક જે રીતના જે વિગતો સામે આવી છે દુષ્કર્મ અને હત્યામાં દીકરીના ન્યાય માટે તેની માતા આશા રાખીને બેઠી છે. 6 માસ થઈ ચૂક્યા તેના દુષ્કર્મને, તેમ છતાં પણ હજુ સુધી તેને ન્યાય નથી મળ્યો. ત્યારે ઉચ્ચ અધિકારીઓની તપાસ છતાં આરોપી પકડની બહાર છે. ઓએસએસ સંસ્થામાં કંઈ અજુગતું બન્યા નો તેની માતાનો આક્ષેપ છે. ત્યારે સંસ્થાની વાત જાણી જતાં દીકરીને લટકાવી દીધી હોવાનો આક્ષેપ તેની માતા દ્વારા કરવામાં આવ્યો છે. નવસારીની નિર્ભયાને 6 મહિના બાદ ન્યાય હજુ મળ્યો નથી. દુષ્કર્મ અને હત્યામાં દીકરીના ન્યાય માટે માતા હજુ પણ આશા રાખીને બેઠી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કર્યા છતાં પણ આરોપી પકડથી બહાર છે. ન્યાય માટે તો અમે હર્ષસંઘી સાહેબ આજે જોઈ રહ્યા છે કે અમને ક્યારે ન્યાય અપાશે. કોઈ જાતનું એનું કોઈ રેકોર્ડ જ નથી મળતું. કોઈ આટલી ભારી ભારી બધા કહે છે એ ટેકનોલોજી છે કે એસઆઈડી બી જો બનાવેલી હોય, એસઆઈડી અમે જોતા હોય ત્યારે એ લોકો બધા કેવી રીતે હોદી લે છે, પણ મારી દીકરીના જે અપરાધી છે ત્યાં હા છુપાઈ રહેલા છે. કે કોઈ પણ આટલી મોટી મોટી ગુજરાતની ટીમો લાગેલી છે, એસઆઈટી ટીમ બની છે, કોઈ શોધી નથી રહ્યું છે, શોધે છે પણ મળતું નથી. ત્યાં આ ટેકનોલોજી કેવી? આજે ગ્રીષ્મા આજે 6 મહિનાથી હું સતત ન્યૂઝ જોઉં છું, એમાં કેટલીક દીકરીઓ સાથે એવું થયું છે. તેમાં ફાસ્ટ્રેકમાં એની ચાલ્યું છે કામગીરી અને એ લોકોને બધાને ન્યાય બી મળી ગયો છે, પણ હું આજે બી ન્યાય તરફ જોઈ રહ્યું છે. મારા દીકરીને હજુ બી ન્યાય મળ્યો નથી. ફોન અમને મહિલા જ એનો ફોન અમે લઈ આવ્યા છે, તો તેમાં અમે રેકોર્ડિંગ સાંભળી તે મારી દીકરીએ ફોન કર્યો હતો અને એ સ્વનિર્ભર બનવાની હતી. નોકરી માટે એને વાત કરી હતી, તે એને 5 તારીખે ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું. તો જે છોકરી ઇન્ટરવ્યૂ આપવામાં જવાની હોય તો તે કેવી રીતે આત્મહત્યા શકે, એ વિચારવા જેવી વાત છે. એને તો ખરેખર કોઈએ મારીને જ ટંગાવેલી છે. અમે તો માની જ ન શકીએ કે એની આત્મહત્યા કરેલી છે. દુષ્કર્મ અને ત્યારબાદ જે આત્મહત્યા કરવામાં આવી હતી તેના દ્વારા, પરંતુ તેની માતાનો આક્ષેપ છે કે આત્મહત્યા નથી, હત્યા છે. મુખ્ય કારણ જે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આત્મહત્યા અગાઉ નિર્ભયાએ સુરતમાં નોકરી મેળવવા પણ ફોન કર્યો હતો. ત્યારે આત્મહત્યા તેના દ્વારા કરવામાં ન આવી હોય અને કોઈએ તેને લટકાવી દીધી હોય તેવો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. ઓએસએસ સંસ્થામાં કંઈ અજુગતું બન્યાનો માતાનો આક્ષેપ છે. સંસ્થાની વાત જાણી જતાં દીકરીને લટકાવી દીધી હોવાનો આક્ષેપ તેની માતા દ્વારા કરવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેઓ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે પણ તેમણે મુલાકાત કરી છે, પરંતુ ક્યાંય હજુ સુધી ન્યાય નથી મળ્યો. ત્યારે તેની માતા પોતાની વેદના ઠાલવી રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત સરકારે વૈકલ્પિક જગ્યા ફાળવ્યા વિના ઝૂંપડા પર બુલડોઝર ફેરવ્યાનો કોંગ્રેસ